नमस्कार स्टूडेंट्स पेरेंट्स नीट यूजी 2023 गुजरात स्टेट नो जो आपड़े जो ये तो एमबीबीएस ने बीडीएस नी जे 6858 सीट एमबीबीएस नी ने बीडीएस नी 1255 सीट एनो चारे चार राउंड नो गई कले क्लोजिंग सेरेमनी क्लोजिंग थई गयो समापन थई गयो यस पहली ये लोग गई कले बपोरे 3:30-4 वगा पछी जे अपडेट आईपु के भाई અમુક સ્ટુડન્ટોને એ લોકોએ ઓલ ઓવર ઇન્ડિયાના ડેટામાંથી પરફેક્ટ એમસીસીએમને આપ્યું હશે અને કયા કયા સ્ટુડન્ટ એલિજિબલ નથી એની પણ ગઈકાલે એ લોકોએ અપડેટ આપી દીધેલી 9 સ્ટુડન્ટનો ડેટા હતો જ કે જે લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક એડમિશન લીધા છે એના ભાગરૂપે તમે સ્ટેટના 4th રાઉન્ડમાં ક્યાંય સીટ માટે એપ્લિકેશન કરી શકો નહીં એને પરફેક્ટ એ લોકોને ક્વોલિફાઈડ નહોતા કર્યા રાઈટ આનું લિસ્ટ પણ એ લોકોએ પહેલા બહાર પાડી દીધેલું વધારે સુમનદીપનો જે ઇશ્યુ હતો એના લીધે જ હતો અધરવાઇઝ ડેન્ટલમાં જે બે એડમિશન હતા એ લોકોએ પણ 3rd રાઉન્ડમાં આ રીતે જો સીટ પોતાની રાખી હોય તો એમબીબીએસમાં પછી ક્યાંય એપ્લાય ના કરી શકે એનું પરફેક્ટ ટ્રાન્સપરન્સીથી આ ડેટા આવેલો સુમનદીપ બાબતે એક પ્રોબ્લેમ હતો કોર્ટનો ચુકાદો એવો હતો કે ભાઈ તમે ક્યાંય એપ્લાય કરી શકશો પણ એ ક્યાંક ને ક્યાંક ટાઈમલાઈનમાં નથી થઈ શક્યું અમારા પણ અમારી પાસે ઘણા જ ફોન આવેલા કે સર તમને લોકોને કેવી રીતે આઈડિયા કે ભાઈ 3rd રાઉન્ડ પછી 4th રાઉન્ડમાં આપણે નહીં કરી શકીએ ક્લિયર કટ ગવર્મેન્ટની બધી જ ઇન્સ્ટ્રક્શન હતી જ રાઈટ તો એ લોકોએ પહેલું લિસ્ટ બહાર પાડ્યું ત્યાર પછી તરત જ એમણે 4th રાઉન્ડનું રિઝલ્ટ પણ ડિક્લેર કરી દીધું આ પહેલી હતી પછી 4th રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરી દીધું એમાં એક અપડેટ અમે આપી દઈએ કે પહેલા લિસ્ટમાં એ લોકોની 54 સીટ હતી એમબીબીએસ ની અંદર રાઈટ એની અંદર 54 માંથી એક સીટ મે બી જે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ છે એમાં ક્યાંય પણ કંઈ એ લોકોને જે કંઈ હ્યુમન એરર્સ રહી હશે પણ 4th રાઉન્ડ સ્ટે વેકન્સી રાઉન્ડમાં 53 સીટનું જ એલોટમેન્ટ થયેલું છે ઓપનની ઝાયડસમાં એક જ સીટ અપાણી છે મતલબ એક સીટનું જે તે સમયે એ ડેટા ફિલિંગમાં ક્યાંક પ્રોબ્લેમ થયો હશે તો એ 53 સીટનું એલોટમેન્ટ થઈ ચૂક્યું છે 4th રાઉન્ડનું ગુજરાત કોટાનું અને બીડીએસની અંદર 12 સીટ ખાલી રહી છે એનું પણ ગવર્મેન્ટે પરફેક્ટ લિસ્ટ આપી દીધું છે 12 સીટ બીડીએસમાં ખાલી રહી છે તો 4th રાઉન્ડ પછી જો તમે એ લોકોનું વેકેટ સીટ્સનું જોવો તો ફક્ત 12 સીટ જે ખાલી રહી છે ઓપનમાં 12 ઓપનમાં જ છે એ કોટા જ ખાલી રહ્યો છે બીડીએસનો એટલે હવે એમબીબીએસની આપણી 6858 સીટ ગુજરાત કોટાની એ કમ્પ્લીટ એજ્યુકેશન પણ ચાલુ થઈ ગયું છે સાથે સાથે એ લોકોએ આ અપડેટ પણ આપી દીધું હતું કે આ પોઝિશન અત્યારની છે એ લોકોએ તરત જ નોટિસ પણ ઇસ્યુ કરી દીધી હતી આજ સવારે 10 વાગ્યાથી એ 53 જણાને જ હવે તો આ લાગુ પડે છે 53 જણાએ જ કાલે સવાર સુધીમાં ફી ભરી દેવાની છે બપોરે 12 વાગ્યા સુધીમાં 26 તારીખે અને સાંજ સુધીમાં તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી દેવાના છે હેલ્થ સેન્ટર ઉપર અને કોલેજો ચાલુ જ થઈ ગઈ છે કોલેજે જ જતું રહેવાનું છે બેટર આપણે એ પણ કહી શકીએ તો આ નોટિસ 53 જણાને જ લાગુ પડે છે હવે આના ઉપર તો બીજા કોઈ એક્શન લેવાની થતી નથી યસ અને પ્લસ બીડીએસના સ્ટુડન્ટ પણ હશે જ આમાં એ લોકોને પણ લાગુ પડે છે કારણ કે એ હતી 1119 સીટ જ્યાં સુધી મને ડેટા યાદ રહ્યો છે ત્યાં સુધી 1119 સીટ જ ભરાણી હતી બાકીની સીટો ખાલી હતી એમાં પણ હવે 12 જ સીટ ખાલી રહી છે રાઈટ આ છે ગુજરાત કોટા એમબીબીએસ અને બીડીએસ ની લાસ્ટ પોઝિશન હવે અહીંયા ક્લોઝિંગ સેરેમની થઈ ગઈ એમ એવું કહી શકાય રાઈટ બધાને આ જર્ની જે અમારી ડેટા સાથેની એમબીબીએસ અને બીડીએસ ના સ્ટુડન્ટોને હું એક બાય હાર્ટ રિક્વેસ્ટ એ પણ કરીશ કે બધાને અમે ટીમ ચાલવી તરફથી તમને જે કઈ ડેટા આપ્યો એ તમને જો પરફેક્ટ કામ લાગ્યો હોય તમને જેન્યુઅન લાગ્યો હોય તમને યુઝમાં બધે ચોઇસ પ્રિંટથી માંડીને બધે હેલ્પફુલ થયો હોય તો એક તો લાઇક ને સબસ્ક્રાઇબ તો તમે કરેલું જ છે પણ એ બીજા લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં 2024 ના સ્ટુડન્ટોને હજી અમે આનાથી વધારે બીડીએસ અમે લાસ્ટમાં જેમ અપડેટ દેવાના ચાલુ કર્યા એવી રીતે હવે અમે ઓલ ઓવર ઇન્ડિયાનું અમારી એપ પણ સ્પેશિયલ અમે આના માટે ડેવલપ કરી રહ્યા છીએ અને વેબમાં પણ અમે બધી જ ડિટેલો આપવાના છીએ અમે જેમ ગવર્મેન્ટ વિચારે છે કે સિંગલ વિન્ડો સિસ્ટમ એન્ટ્રી માટે એમબીબીએસ અને બીડીએસ બંનેની એવી જ રીતે અમે તમને સિંગલ ઇન્ફોર્મેશન સેન્ટર આપશું કે જ્યાંથી તમને એક જેન્યુઅન ઇન્ફોર્મેશન બધી મળે
તમારો ટાઈમ ક્યાંય ખોટો વેસ્ટ ના થાય, તમને ક્યાંય ડાઉટ ના રહે એના ભાગ રૂપે. તો તમને જો આ બધા જ સેશન દરમિયાન એવી રીતે જો તમને રિઝલ્ટ મળ્યું હોય તો હું એક બાય હાર્ટ રિક્વેસ્ટ કરીશ કે તમારા જુનિયર્સ જેને કહી શકીએ આપણે સ્ટુડન્ટને, અને પેરેન્ટ્સને હું રિક્વેસ્ટ કરીશ કે એમના રિલેશનમાં જે કોઈ હોય એમને આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો. 10th અને 12th બોર્ડ માટે પણ અમે આવી બહુ ડિટેલ સાથે જઈ રહ્યા છીએ. અમે ખોટા એવા ઇન્ફ્લુઅન્સમાં કોઈ સ્ટુડન્ટને લેવા નથી માંગતા, પણ સામે અમે કન્ટેન્ટ અને ડેટા એવો આપવા માંગીએ છીએ કે જેથી એમના રિઝલ્ટમાં બધું અપડેટ થાય. રાઈટ, આગળ વધીએ. આ હતા આપણા અત્યાર સુધીના MBBS BDS ના બધા જ ગુજરાતના. હવે શું આગળની ટાઈમલાઈન જુઓ તો પહેલું વહેલું આવશે કાલે, ઓલમોસ્ટ એની ડેડલાઈન પ્રમાણે MCC ઉપરથી BDS, BBS અને BSc નર્સિંગ જે 4th સ્ટે વેકન્સી રાઉન્ડ ઓલ ઓવર ઇન્ડિયા કોટાનું કે જેમાં 1641 સીટ MBBS ની હતી, એનું કાલે રિઝલ્ટ આવી જવું જોઈએ. કારણ કે એઝ પર શેડ્યુલ કાલનું રિઝલ્ટની ડેટ છે, સ્ટેટનું પહેલા આવી ગયું, હવે ફાઇનલ આવવાનું છે ઓલ ઓવર ઇન્ડિયાનું. થોડી એ ટાઈમલાઈન આગળ પાછળ થઈ છે. એના પછી BAMS BHMS સેકન્ડ રાઉન્ડ AA CCC ઉપરથી 27 તારીખ સુધીમાં એઝ પર શેડ્યુલ સેકન્ડ રાઉન્ડ નું રિઝલ્ટ આવશે. રાઈટ, તો એ બધા BAMS BHMS ના સ્ટુડન્ટસો અને ઓલ ઓવર ઇન્ડિયાના 4th રાઉન્ડ ના સ્ટુડન્ટસો, એના માટે જે કઈ ઇનપુટ્સ આવશે એ તરત જ અમે રિલીઝ કરશું જ. આ અત્યાર સુધીની આપણી 2023 ની જે UG કાઉન્સેલિંગ ની પ્રોસેસ છે એનું સ્ટેટસ છે. રાઈટ, અને અગેન મેં રિક્વેસ્ટ કરી છે એમ લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. જો તમને આ બધો ડેટા પ્રોપર લાગ્યો હોય, બધું જ તમે પ્રોપર તમને લાગતું હોય કે નહીં, ક્યાંક ને ક્યાંક આપણને ટીમ 4 વીકે હેલ્પ કરી છે એના ભાગ રૂપે. રાઈટ, નમસ્કાર, થેન્ક યુ. મળીએ છીએ BAMS BHMS ના સ્ટુડન્ટ ના બધા અપડેટ સાથે.